नमस्ते विद्यार्थी मित्रों, भाग बे ईओ 105 सेम वन सिंधुहीन संस्कृति ने अपने चर्चा करता हता। जे आपणो विषय छे भारतीय संस्कृति अने वारसो, तेमां आपणे पहेलो प्रश्न जोयो हतो। भारतीय संस्कृतिना विशिष्ट लक्षणों विषेनी आपणे આગળના લેક્ચરોમાં ચર્ચાઓ કરી હતી। ત્યારબાદ આપણે યુનિટ વનનો બીજા પ્રશ્ન વિશેની ચર્ચા કરી હતી। એમાં બીજા પ્રશ્ન આપણે લીધો હતો, સિંધુહીન સંસ્કૃતિની નગર આયોજન અને આર્થિક જીવન તથા સામાજિક જીવનનો ચિતાર આપો। તો તેમાં આપણે તેની પ્રસ્તાવના જોઈ હતી, તેમજ તેનો વિસ્તાર, તેનું નામકરણ અને સમયગાળા વિશેની ચર્ચા કરી હતી। ત્યારબાદ સિંધુ સભ્યતાનું નગર આયોજન વિશેની આપણે ચર્ચા કરતા હતા, તેમાં આપણે મકાનો વિશેની ચર્ચાઓ કરી હતી। પછી વિશાળ સ્નાનાગૃહો વિશેની વાત કરી હતી, અન્ન કોઠારો વિશેની વાત કરી હતી, મજૂરો તથા ગુલામો માટેના મકાનો વિશેની વાત કરી હતી, સાર્વજનિક ભવનો વિશેની આપણે વાત કરી હતી, બરાબર। હવે આપણે બીજો મુદ્દો આવ્યા હતા, અને આપણો બીજો મુદ્દો હતો ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા। ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, તેના વિશે આપણે ચર્ચા કરતા હતા। તો સિંધુ સભ્યતાના જે શહેરોમાં પીવાના પાણીની વ્યવસ્થા તો ઉત્તમ પ્રકારની હતી, જેની સાથે સાથે એક વાતનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ કે ગંદા પાણી પણ જમા કરવું જેથી નગરમાં ગંદકી ન ફેલાય, બરાબર। એટલે કે જે મીઠું પાણી હોય, પીવાલાયક પાણી હતું, એ પીવાલાયકની તો સિંધુહીન સંસ્કૃતિમાં ખૂબ જ વ્યવસ્થા હતી, પરંતુ તેની સાથે સાથે જે ગંદુ પાણી હોય, જે આપણે ઉપયોગમાં લીધેલું પાણી હોય, એ ઉપયોગમાં લીધેલું પાણી એક જગ્યાએ એકઠું થાય તો ગંદકી ના ફેલાય નગરમાં, તેના માટેની પણ સિંધુહીન સંસ્કૃતિમાં વ્યવસ્થા કરવામાં આવેલી હતી। પીવા માટેના પાણીની વ્યવસ્થામાં કૂવાઓ દ્વારા થતી હતી, એટલે કે જે કૂવાઓ હોય એ કૂવાઓ દ્વારા તેની વ્યવસ્થા થતી હતી। લગભગ પ્રત્યેક ઘરમાં કૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જો લગભગ બધા જ ઘરમાં શાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો કૂવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેટલાક સાર્વજનિક કૂવાઓ પણ ગલીઓમાં હતા, બરાબર, કેટલાક જે સાર્વજનિક એટલે બધાના ઉપયોગમાં આવે તેવા કૂવાઓ પણ જે સિંધુહીન સંસ્કૃતિની ગલીઓ હતી એમાં કરવામાં આવેલા હતા। પાણીના નિકાલ માટે નાળીઓની એટલે કે પાઇપલાઇન એટલે કે ગંદા પાણીનો નિકાલ માટે પાઇપલાઇનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। દરેક ઘરની ગંદા પાણીના નિકાલની લાઇન પકવેલી ઈંટોની બનેલી હતી, એટલે કે જે મકાન હતું એ મકાનની જે ગટર વ્યવસ્થા હતી એ ગટર વ્યવસ્થા કેવી હતી, તો એક પાઇપલાઇનની માફક હતી અને તે પાકી ઈંટોની મદદથી બનાવવામાં આવેલી હતી, તથા તેને ઉપરથી ખોલીને સાફ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। એટલે કે આ જે કુંડી હોય એ કુંડીની ઉપર આવું ઢાંકણું મૂકવામાં આવેલું હોય, એ ઢાંકણું જો તમે લઈ લો તો કુંડી ઉઘાડી થઈ જાય, તે કુંડીને સાફ કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, એટલે કે ગોઠવવામાં આવી હતી। આ રીતે સિંધુખીલની સભ્યતાના નિવાસીઓએ સ્વચ્છતા માટે જેટલો આગ્રહ રાખ્યો છે તેટલી તત્કાલીન કોઈ સભ્યતામાં જોવા મળ્યું નથી, બરાબર, તેટલી તત્કાલીન કોઈ સભ્યતામાં આપણને જોવા મળતું નથી। ત્રીજો મુદ્દો આપણે લઈએ સડકની વ્યવસ્થા। સડકની વ્યવસ્થા એટલે કે જે માર્ગ વ્યવસ્થા,
માર્ગો. તો શહેરો વસે તે પૂર્વે પરિવહનની સગવડ માટે માર્ગોની એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સંપૂર્ણ નગરમાં માર્ગો અને પેટા માર્ગોનું જાળું હતું, એટલે કે આ માર્ગો અને બીજા નાના માર્ગો એવું જાળું હતું. માર્ગો પહોળા હતા તથા તેના નાના માર્ગોમાંથી જોડાયેલા હતા, એટલે કે જે મોટા માર્ગો હતા એ કેવા હતા? પહોળા હતા. અને તેનાથી આ બધા જે માર્ગો છે એ બધા કેવા હતા? તો અહીંયા જોડાયેલા હતા. આ માર્ગો પૂર્વેથી પશ્ચિમ તથા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા, એટલે કે આ માર્ગો હતા એ ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા અને પૂર્વથી પશ્ચિમ તરફ પણ જતા હતા. તેથી સમગ્ર શહેર નાના નાના ચોરસ ટુકડાઓમાં વહેંચાયેલું હતું, એટલે કે જે આખું સિંધુખીન નગર હતું એ કેવા ટુકડાઓમાં વહેંચાયેલું હતું? તો નાના નાના ટુકડાઓમાં આ રીતે એક હરોળમાં વહેંચાયેલું હતું. આ રીતે એક હરોળમાં તેના મકાનો જ હતા. આવી રીતે હરોળમાં જે તેના મકાનો હોય, અહીંયા ગલીઓ હોય અને અહીંયા આ મોટો ધોરીમાર્ગ હતો. મોહેંજોદડોના બંને મુખ્ય માર્ગો, જે મુખ્ય માર્ગ હતો એ મુખ્ય માર્ગ 9.14 મીટર પહોળો હતો અને ગલીઓના રસ્તા, જે ગલીઓ હતી એ ગલીઓના રસ્તા પણ 3 મીટર પહોળા હતા. બરાબર, મુખ્ય માર્ગ હતો એ કેટલો મીટર હતો? તો 9.14 મીટર પહોળો હતો અને ગલીઓના રસ્તાઓ તો 3 મીટર પહોળા હતા. માર્ગો કાચા પરંતુ મજબૂત હતા, એટલે કે આ જે માર્ગો હતા એ માર્ગો કેવા હતા? તો કાચા હતા પરંતુ કેવા હતા? મજબૂત હતા. માર્ગોની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું, એટલે કે આ જે માર્ગો હતા એ માર્ગો ઉપર જે સફાઈ કામ નું મુખ્ય જાળવણી કરવામાં આવતી હતી, એટલે કે સફાઈ કામ થતું હતું. માર્ગોના કિનારે ખાડા બનાવવામાં આવેલા હતા, એટલે કે આ જે માર્ગો હતા એ માર્ગોની કિનારે આવા નાના નાના ખાડાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં કચરો ભરવામાં આવતો. એટલે કે આ જે માર્ગોનો કચરો હોય એ કચરો આવા ખાડામાં નાખવામાં આવતો હતો, જેથી સાફ કરી શકાય. વળી રાત્રિના પ્રકાશ માટે પણ માર્ગોની બંને સાઈડ, એટલે કે બંને કિનારે દીવાઓ મૂકવામાં આવતા હતા. એટલે કે અહીંયા ને અહીંયા અત્યારે હાલ આપણે જોઈએ તો, કદાચ તમે કોઈ શહેરમાં જાઓ તો અથવા તો કોઈ ગામમાં જાઓ તો એ આપણે કહીએ છીએ કે સ્ટ્રીટ લાઇટ. અત્યારના શહેરોમાં શું કહીએ છીએ આપણે? સ્ટ્રીટ લાઇટ. તો સિંધુખીન સંસ્કૃતિમાં પણ આ જે માર્ગો હતા મુખ્ય, એ માર્ગો ઉપર આવા દીવાઓ મૂકવા માટેની કેટલીક વ્યવસ્થા કરવામાં આવેલી હતી, એટલે કે રાત્રિના પ્રકાશ માટે પણ માર્ગોમાં બંને કિનારે દીવાઓ મૂકવા માટેના થાંભલાઓની, એટલે કે અમુક અંતરે ખાડાઓની વ્યવસ્થા હતી. આમ ઉપરોક્ત નોંધ પરથી સિંધુ સભ્યતાના નગર નિર્માણ માટે સ્પષ્ટ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. નગર અને મકાનો ચોક્કસ યોજના અનુસાર બનાવવામાં આવતા હતા, એટલે કે જે મકાનો હોય તે મકાનો અને જે રસ્તાઓ હોય તે રસ્તાઓ એ અમુક જે યોજનાઓ હોય એ યોજનાઓ પ્રમાણે બનાવવામાં આવતા હતા. નગરોમાં માર્ગો, ગલીઓ, શેરીઓ, સાર્વજનિક મકાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી,
આ બધા નિર્માણમાં સગવડતા તથા તેની ઉપયોગિતા પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. હવે આપણે નગર આયોજન જોયું, હવે બીજું જોઈએ સામાજિક જીવન એટલે કે બી સામાજિક જીવન. તો સામાજિક જીવનની વાત કરીએ આપણે તો હડપ્પિયન જે સંસ્કૃતિ હતી એ હડપ્પિયન સભ્યતાના સંબંધમાં વિભિન્ન સ્થળો પર ઉત્ખનન દરમિયાન, ઉત્ખનન એટલે તમને મેં તમને પહેલાં કહ્યું હતું કે ઉત્ખનન એટલે ખોદકામ. ઉત્ખનન એટલે શું? તો ખોદકામ. તો ખોદકામ દરમિયાન એક સમાન નગર નિર્માણ યોજના, એક સમાન લિપિ, તોલમાપના સાધનોનો ઉપયોગ, બરાબર અહીંયા શું હતું? તો એક જ પ્રકારની નગરનું નિર્માણ હતું. એક જ પ્રકારના સમાન લિપિ હતી. લિપિ એટલે કે લખવાની, આ જે આપણે લખીએ છીએ તે. તોલમાપના સાધનોનો ઉપયોગ, તોલમાપના સાધનોનો ઉપયોગ, મોહરોનું ચલણ, બરાબર ચલણ હતું મોહરોનું, કારણ કે કેટલાક સિક્કાઓ મળી આવ્યા છે તેના ઉપરથી તે આપણને જાણવા મળે છે, વગેરે પર ધ્યાન આપતા તેવું જોવા મળે છે. એટલે કે ત્યાં કોઈ ચોક્કસ વહીવટી માળખું અસ્તિત્વમાં હશે, પરંતુ તેના સ્વરૂપ અંગે વિદ્વાનોમાં મત મતાંતરો જોવા મળે છે. પ્રાપ્ત પુરાવાઓને આધારે, એટલે કે આપણને જે સાધનો પ્રાપ્ત થયા છે તેને આધારે સિંધુ સભ્યતાના વહીવટી સ્વરૂપ અંગેની સમસ્યા હલ કરી શકાય નહીં. અનેક વિદ્વાનોએ આ વિષય પર પોતાના મંતવ્યો પ્રગટ કર્યા છે. પહેલો મુદ્દો જોઈએ આપણે, પુરોહિત શાસન. સિંધુ સભ્યતાની વહીવટીય ગેર પુરોહિત શાસનમાં આત્મા હશે તેમ વિદ્વાનો માને છે. તત્કાલીન અન્ય સંસ્કૃતિઓમાં આવા શાસનના પુરાવાઓ પ્રાપ્ત થયા છે, જ્યાં જીગુરાત, જીગુરાત એટલે શું? તો મંદિર માંથી રાજ્યનો વહીવટ ચાલતો હતો. સર પિગોટ છે એ પિગોટે કહ્યું છે કે પોતાના અભ્યાસને આધારે ત્યાં પુરોહિત શાસન હશે તેમ જણાવે છે. એટલે કે સર પિગોટે કેટલોક અભ્યાસ કર્યો છે અને તે અભ્યાસ દરમિયાન તેમને એવું લાગ્યું કે આ જે સભ્યતા છે, જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું વહીવટ કોણ કરતું હશે? તો કેટલાક પુરોહિતો વહીવટ કરતા હોય તેવું તેમને જણાય છે. પરંતુ ખોદકામને અંતે અત્યાર સુધીમાં સિંધુ સભ્યતામાં મંદિરનો કોઈ આધારભૂત પુરાવો આપણને હાથ લાગ્યો નથી. એટલે કે અહીંયા જે સર પિગોટે કહ્યું કે આ જે હડપ્પિયન સંસ્કૃતિ છે એ હડપ્પિયન સંસ્કૃતિમાં કોણ વહીવટ કરતું હશે? તો પુરોહિતો વહીવટ કરતા હશે એવું સર પિગોટ આપણને જણાવે છે. પરંતુ જે ખોદકામ દ્વારા જે અવશેષો આપણને પ્રાપ્ત થયા છે એ અવશેષોને આધારે કોઈ મંદિરના પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા નથી. એટલે કે ત્યાં કદાચ કોઈ મંદિર હશે તેવું કોઈ જ આપણને જાણવા મળતું નથી, બરાબર. પછી બીજો મુદ્દો લઈએ આપણે,
બીજો છે પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા, પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા। સિંધુ સભ્યતાના ઉત્કલન અને પ્રાપ્ત પુરાવોના આધાર પરથી કેટલાક વિદ્વાનો જેમ કે હન્ટર અને મેક માને છે કે ત્યાં કોઈ પ્રજાતાંત્રિક શાસન પદ્ધતિ અમલમાં હશે, બરાબર। એટલે કે જે હન્ટર છે અને જે મેક છે એ બંને એક મહાન વિદ્વાનો છે, એ વિદ્વાનોએ એવું કહ્યું છે કે ત્યાં પ્રજાતાંત્રિક શાસન પદ્ધતિ હશે। કેટલાક અન્ય વિદ્વાનો પણ આ પ્રકારની વ્યવસ્થા હશે તેમ જણાવે છે, છતાં આ તમામ વિદ્વાનો એમ માને છે કે તેમની પાસે પોતાની દલીલને સિદ્ધ કરવા માટે પુરાતા પુરાવાઓનો અભાવ છે। એટલે કે આજ દરેકે દરેક જે છે વિદ્વાનો, એ દરેકે દરેક વિદ્વાનો પાસે સિંધુખીણ સંસ્કૃતિમાં વહીવટી તંત્ર કઈ રીતે ચાલતું હશે તેના વિશે કોઈ ખાસ પુરાવાઓ નથી મળ્યા અને તેનો અભાવ છે, તેના કારણે કોઈ ચોક્કસ કહેવાતું નથી। આ ઉપરાંત જો જુદા જુદા જે વિદ્વાનો છે તથા ઇતિહાસકારોએ પોતાના અન્વેષણને આધારે, એટલે કે પોતાના સંશોધનોને આધારે પોતપોતાના મત તારવ્યા છે, છતાં તે અંગે સર્વસામાન્ય સિદ્ધાંત આજ દિન સુધી પ્રતિપાદિત થયો નથી। એટલે કે ચોક્કસ વહીવટ કોણ ચલાવતું હશે તેનો આપણને કોઈ ખ્યાલ આવતો નથી, બરાબર। એટલે કે ઇતિહાસકાર સર પિગોટ એવું માને છે કે જે વહીવટ હશે હડપ્પિયન સંસ્કૃતિનો, એ હડપ્પિયન સંસ્કૃતિનો વહીવટ જે છે એ હડપ્પિયન સંસ્કૃતિનો વહીવટ કોણ કરતું હશે, તો પુરોહિતો કરતા હશે। સોરી, આપણે સામાજિક જીવન નહીં પણ રાજકીય જીવન વિશેની વાત કરીએ છીએ। પછી કેટલાક ઇતિહાસકાર હન્ટર અને મેક છે એ શું કહે છે, તો પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા હશે, એટલે કે જે પ્રજા હોય એ પ્રજા શાસન કરતી હશે તેવું પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા વિશેની હન્ટર અને મેક માને છે। પરંતુ કોઈ બધા જ, એટલે કે ઘણા બધા ઇતિહાસકારો હોય અને ચોક્કસ કોઈ એક મત હોય તેવું આપણને જાણવા મળતું નથી, બરાબર। આપણે રાજકીય જીવન વિશેની વાત કરી, હવે આપણે આર્થિક જીવન વિશેની વાત કરીએ। તો નંબર સી, આર્થિક જીવન। તો સિંધુ સભ્યતાનું આર્થિક જીવન ખેતી, પશુપાલન, ઉદ્યોગ ધંધા, તથા વેપાર વાણિજ્ય પર આશ્રિત હતો, બરાબર। એટલે કે સિંધુખીણ જે સભ્યતા હતી, એ સિંધુખીણ સભ્યતાનું આર્થિક જે જીવન છે એ આર્થિક જીવન શાના ઉપર આધાર રાખતું હતું, તો ખેતી, પશુપાલન, ઉદ્યોગ ધંધા અને વેપાર વાણિજ્ય ઉપર તેનું આધાર રાખતું હતું। તો પહેલાં આપણે જોઈએ કૃષિ, બરાબર, આર્થિક જીવનમાં આપણે પહેલું જોઈએ કૃષિ। તો સિંધુ સભ્યતાની આર્થિક વ્યવસ્થા જો કે મૂળભૂત રીતે ઉદ્યોગ ધંધા અને વેપાર પ્રધાન હતી, છતાં તેની સાથે સાથે ખેતી પણ પર તેઓ ધ્યાન રાખવાતા હતા। તો નદીના કાપણી, એટલે કે જે નદી હોય, નદીના કાપણી, કાપણી એટલે જે નદી વહેતી હોય અને એક બાજુ જે જમીન ખડકાયેલી હોય નદી બાજુમાં એની વાત છે। તો નદીના કાપના ફળદ્રુપ મેદાનમાં ખેતીનો પાક સારા પ્રમાણમાં થતો હતો, સિંચાઈ માટે ખાસ કોઈ પ્રયોગ કરવામાં આવતા ન હતા। એટલે કે સિંચાઈ જે વ્યવસ્થા છે, અત્યારે હાલ જે ટ્યુબવેલ છે, બરાબર, નહેરો છે, તળાવો છે, તેવું વ્યવસ્થા કોઈ ખાસ તેનો પ્રયોગ કરતા હોય તેવું આપણને જણાતું નથી।
તો નદી છે, નદીના કાપની જમીન જે છે, કાપની જમીનમાં નદીના પાણીથી ખેતી કરતા હોય તેવું આપણને જણાઈ આવે છે. છતાં પણ પાક સારો થતો હતો. ખેતીની પદ્ધતિઓ અંગે અસ્પષ્ટ જાણકારી છે, એટલે કે ખેતી કઈ રીતે આ લોકો કરતા હતા તેના વિશેની કોઈ ચોક્કસ માહિતી આપણને નથી, પરંતુ અસ્પષ્ટ છે, એટલે કે ઓછી માહિતી આપણને મળે છે, અને જે મળે છે તે પણ કોઈ ખાસ આપણને વ્યવસ્થિત મળી નથી. છતાં કાલીબંગામાંથી ખેડેલા ખેતરના પુરાવા ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયા છે, એટલે કે જે હડપ્પિયન સંસ્કૃતિ છે એવી હડપ્પિયન સંસ્કૃતિની જેવી જ જેવી કાલીબંગન સંસ્કૃતિ છે. એ કાલીબંગન સંસ્કૃતિ જે છે ત્યાંથી ખેતરો જે ખેડેલા હોય એવા કેટલાક પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તેના પરથી લાકડાના હળ હશે તથા તે આધુનિક લાકડાના હળની બહુ ભિન્ન નહીં હોય તેવા વિદ્વાનોનો મત છે. બરાબર, એટલે કે જે હળનો આપણે ઉપયોગ કરીએ છીએ એ હળ દ્વારા કદાચ તેઓ ખેતી કરતા હશે, અથવા તો જે હળ હોય એ આધુનિક હળના જેવો જ તેનો ઉપયોગ કરીને ખેતર ખેડતા હશે તેવું આપણને જાણવા મળે છે. તેઓ વિવિધ પ્રકારના અનાજ, કઠોળ તથા શાકભાજીની ખેતી કરતા હતા. મુખ્ય પાકોમાં જોઈએ તો જે મુખ્ય પાક છે એ મુખ્ય પાકોની વાત કરીએ તો જે મુખ્ય પાક છે એમાં ખેતીમાં ઘઉં, રઈ, તલ અને વટાણા વગેરે ખેતી થતા હોવાના પુરાવા મળ્યા છે. બરાબર, એટલે કે જે એ લોકો ખેતી કરતા હતા એ ખેતીના કયા પુરાવા મળ્યા છે, તો ઘઉંનો પુરાવો મળ્યો છે, રાઈનો પુરાવો મળ્યો છે, તલનો પુરાવો મળ્યો છે અને વટાણાના પુરાવાઓ આપણને મળ્યા છે. તેઓ કપાસની ખેતીના પણ પુરાવાઓ ક્યાંક ક્યાંકથી મળ્યા છે, એટલે કે કપાસ જે હોય એ કપાસની ખેતી કરતા હશે તેવા પુરાવાઓ પણ કેટલીક સંસ્કૃતિઓમાંથી આપણને મળ્યા છે. ત્યારબાદ ચોખાની ખેતી અંગે અનિશ્ચિત પ્રવર્તે છે. ચોખા જે છે એ ચોખાની તે લોકો ખેતી કરતા હશે કે નહીં કરતા હોય તેના અનિશ્ચિતતા પ્રવર્તે છે, એટલે કે કોઈ ચોક્કસ પુરાવાઓ મળ્યો નથી કે તે લોકો ચોખાનો ખેતી કરતા હશે. બરાબર, અનિશ્ચિતતા છે તેમાં. અનાજ તથા કઠોળ સિવાય તે લોકો દાડમ, તરબૂચ, ખજૂર, આંબલી, લીંબુ, નાળિયેર વગેરે ફળોની ખેતી થતી હશે તેમ માનવામાં આવે છે. બરાબર, એટલે કે જે કેટલાક પુરાવાઓ મળ્યા છે પુરાવાઓના આધારે શું મળ્યું છે, તો ઘઉંનો પુરાવો મળ્યો છે, રઈનો, તલનો અને વટાણાનો પુરાવો મળ્યો છે, કપાસના કેટલાક ક્યાંક ક્યાંક પુરાવાઓ મળ્યા છે અને ચોખાની બાબતમાં અનિશ્ચિતતા છે, કોઈ ખાસ ચોક્કસ પુરાવો મળ્યો નથી. તો ફળોની વાત કરીએ તો ફળોમાં તે લોકો કદાચ દાડમ ઉગાડતા હશે, તરબૂચની ખેતી કરતા હશે, ખજૂરની ખેતી કરતા હશે, આંબલી, લીંબુ, નાળિયેર વગેરે જેવા ફળો તે લોકોનો ઉપયોગ સોરી ખેતી કરતા હશે તેવું આપણે માનવામાં આવે છે. હવે આપણે જોઈએ નંબર 2, પશુપાલન. તો પશુપાલન આજે પણ ભારતમાં ખેતી ખેતીને સંલગ્ન વ્યવસ્થા તરીકે ચાલે છે. બરાબર, પશુપાલન જે છે એ પશુપાલન શું છે, તો ખેતી અને ખેતીની સાથે ચાલતો એક વ્યવસાય છે, એટલે કે ખેતીને સંલગ્ન. કેમ પશુપાલન એ ખેતીને સંલગ્ન કહેવામાં આવે છે, કારણ કે તે ખેતીની સાથે જોડાયેલો છે. બરાબર, માટે તે જ રીતે પ્રાચીન યુગમાં પણ સિંધુ સભ્યતાના સમયમાં
પશુપાલન ખેતીની સાથે સંકળાયેલ વ્યવસાય હતો તે અંગેના પુરાવાઓ આપણને મુખ્યત્વે ચિત્રો મુદ્રાઓ ભીતચિત્રો વગેરે ઉપરથી પ્રાપ્ત આપણને થયા છે, એટલે કે જે આપણને પુરાવા મળ્યા છે સિંધુકિન સંસ્કૃતિમાં તેમાંથી કેટલાક ચિત્રો જોવા મળ્યા છે, કેટલીક મુદ્રાઓ છે, કેટલાક ભીતચિત્રો છે, તે જે વસ્તુ આપણને મળી છે તેના આધારે આપણને જાણવા મળે છે. ઉત્ખનનકર્તાઓએ અને પુરાતત્વ શાસ્ત્રીઓએ બકરી ગાય ભૂંડ ઘેટું વગેરે પ્રાણીઓના દૂધ, એટલે કે જે પ્રાણીઓ છે એના દૂધ અને માંસનો ઉપયોગ કરતા હશે તેવું જાણવા મળે છે. જ્યારે મોટા પશુઓમાં હાથી, ઊંટ, બળદ વગેરેનો ઉપયોગ થતો હશે જ્યારે મોટા પશુઓમાં ઊંટ, બળદ અને હાથી તેમજ કૂતરા, બિલાડી લોકોના રોજિંદા જીવન સાથે વણાયેલા પ્રાણીઓ હતા. કયા પ્રાણીઓ? તો કૂતરા અને બિલાડી. અત્યારે પણ આપણે જોઈએ તો આ કૂતરા અને બિલાડીઓ જે છે એ આપણા રોજિંદા જીવનમાં વણાયેલા પ્રાણીઓ છે, કારણ કે બિલાડી એ ગમે ત્યારે ઘરમાં આવી જાય અને કૂતરું એ ગમે ત્યારે ઓગણામાં બેઠું હોય, બરાબર, જ્યાં જોઈએ તો કદાચ પાછળ પણ આવે ક્યાં, એટલે કે અહીંયા જે કૂતરું અને બિલાડી જે છે, કૂતરા અને બિલાડી લોકોના રોજિંદા જીવન સાથે વણાયેલા પ્રાણીઓ હતા. કૂતરા શિકાર માટે મહત્ત્વના હતા, એટલે કે જે કૂતરા છે એ કૂતરા શાના માટે મહત્ત્વના હતા? તો શિકાર માટે મહત્ત્વના હતા. જંગલી પ્રાણીઓમાં આપણે જોઈએ તો દ્રવિડ સંસ્કૃતિમાં જંગલી પ્રાણીઓમાં વાઘ, સિંહ, ગેંડા વગેરેનો પરિચય તત્કાલીન સમાજને હશે, એટલે કે દ્રવિડ સભ્યતા જે છે એ દ્રવિડ સભ્યતાના લોકોને આવા જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ અને ગેંડાનો તે લોકોને પરિચય હશે તેમ જણાય છે. ઘોડા અંગે હજુ રહસ્ય અકબંધ છે, એટલે કે આ સિંધુખીન સંસ્કૃતિના જે લોકો છે એ સિંધુખીન સંસ્કૃતિના લોકો ઘોડાઓનો ઉપયોગ કરતા હશે કે નહીં, ઘોડાઓ તેમને જોયા હશે કે નહીં, કે ઘોડાઓ વિશે તે પરિચિત હશે કે નહીં, તેના વિશે કોઈ ખાસ ચોક્કસ પુરાવો મળ્યો નથી. તેના વિશે આપણને કોઈ જ પુરાવો મળ્યો નથી, તેથી આપણે એવું કહી શકીએ કે ઘોડાઓ અંગે તે રહસ્ય અકબંધ છે. કદાચ જાણતા પણ હોય અને ના પણ જાણતા હોય, ઉપયોગ કરતા પણ હોય અને ઉપયોગ ના પણ કરતા હોય, બરાબર. એટલે અહીંયા આપણે આ જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે જોયું તો ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કેટલીક વાત કરી, બરાબર. ત્યારબાદ આપણે રાજકીય જીવન વિશેની વાત કરી તો રાજકીય જીવનમાં આપણે જોયું કે જે વહીવટીતંત્ર છે એ કદાચ પુરોહિતોના દ્વારા પણ થતું હોય, કદાચ પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા દ્વારા પણ થતું હોય, એટલે કે બે મત પ્રવર્તે છે, કોઈ ખાસ ચોક્કસ કોઈ મત મળ્યો નથી. તો ત્યારબાદ આપણે આર્થિક જીવન વિશેની વાત કરી તો આર્થિક જીવનમાં આપણે ખેતી વિશેની વાત કરી, એટલે કે કૃષિ વિશેની અને પશુપાલન વિશેની, કારણ કે પશુપાલન એ જે છે એ પશુપાલન એ ખેતી સાથે સંલગ્ન સાથે સંબંધ ધરાવે છે, એટલે એને લગતો
ધંધો છે, બરાબર, વ્યવસાય છે. એટલે અહીંયા આપણે કૃષિ અને પશુપાલન વિશેની વાત કરી. હવે ત્રીજો જે પોઈન્ટ છે વ્યાપાર વાણિજ્ય, એ ત્રીજો પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. ત્યારે